ભરૂચિલા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ દ્વારા નગરજનો કોઈ પણ ભય વગર ફરિયાદ કરી શકે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરિયાદ બોક્સ મૂકવામાં આવ્યા છે। કડક અધિકારીની છાપ ધરાવતા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર લીના પાટીલ દ્વારા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવતા પ્રજામાં ખુશીની લાગણી વ્યાપી જવા પામી છે। જો કે પ્રજા કોઈ પણ જાતના ભય વગર પોતાના વિસ્તારમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્તિઓની રજૂઆત કરી શકે તે માટે પોલીસે ફરિયાદ બોક્સ મૂકવાનો નવતર અભિગમ શરૂ કર્યો છે। જેના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે સ્ટેશન સહિત 5 સ્થળોએ સજેશન બોક્સ મૂકવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સરનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં એક નવતર અભિગમ સ્વરૂપે સજેશન બોક્સનો વિચાર અને એનું અમલવારી કરવામાં આવેલી છે। આ સજેશન બોક્સ કે જે ભરૂચ સિટીના અલગ અલગ 5 સ્થળો પર મૂકવામાં આવેલ છે, આનો ઉદ્દેશ્ય એવી ફરિયાદ, એવી રજૂઆતો કે એવા સૂચનો કે જે લોકોને પોલીસ સ્ટેશન આવવું ના પાડે અને સજેશન બોક્સમાં રાખી શકે। ઘણીવાર ઘણા બધા એવી સમસ્યાઓ હોય છે કે જે લોકો પોલીસ સ્ટેશન આવતા અને આવીને રજૂઆત કરતા ગભરાતા હોય છે। આથી ભરૂચ જિલ્લા પોલીસ વડા લીના પાટીલ સરનાઓ દ્વારા આ બાબતે નવતર અભિગમ કરી અને લોકો સુધી પહોંચવાનો અને લોકોની રજૂઆતો પોલીસ સુધી પહોંચી શકે, નિર્ભય સ્વરૂપે લોકો પોતાની રજૂઆતો કરી શકે એ બાબતે આ પહેલ શરૂ કરવામાં આવેલી છે। અને મહિલાઓ ખાસ કરીને જે જાતીય સતામણી કે ઘરેલુ હિંસા અથવા એમને વર્કિંગ પ્લેસ કામકાજના સ્થળ પર પણ જે પ્રોબ્લેમ્સ થતા હોય છે, તો ક્યારેક આવા પ્રશ્નોમાં મહિલાઓને ખચકાટ વધારે અનુભવતા હોય છે, તો એ બાબતે પણ આ પહેલ એમને ખૂબ જ હેલ્પફુલ થઈ શકે છે। આવા ઉદ્દેશ્ય સાથે બસ સ્ટેશન નર્મદા ચોકડી તથા રેલવે સ્ટેશન નર્મદા પાર્ક જાડેશ્વર, તુલસીધામ 3 રસ્તા અને લિંક રોડ માતરિયા તળાવ આ 5 સ્થળોએ હાલમાં આ સજેશન બોક્સ મૂકવામાં આવેલ છે। ભરૂચ જિલ્લાના તમામ ભરૂચ સિટીના લોકોને અપીલ કે અહીંયા આગળ પોતાના સૂચનો, ફરિયાદ કે રજૂઆતો કરી શકે। સર, આ ભરૂચ ડિસ્ટ્રિક્ટના ભરૂચ શહેર માટે જ છે કે પછી અન્ય તાલુકાઓમાં આવી પહેલ કરો? હાલમાં આ જે સજેશન બોક્સ 5 મૂકવામાં આવેલા છે એ ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારમાં મૂકવામાં આવેલા છે અને એનું જે પણ અંદર સૂચનો કે મંતવ્યો આવશે એનું રોજે રોજ ચેક કરવામાં આવશે અને ત્યારબાદ એની અમલવારી કરવામાં આવશે।